વડોદરા શહેરમાં ગરીબ પરિવારના વિદ્યાર્થીઓને આરટી હેઠળ ખાનગી શાળાઓમાં ખાસ જોગવાઈથી પ્રવેશ આપવામાં આવે છે, તેવામાં કેટલાક કિસ્સામાં આવકના ખોટા પુરાવા મૂકી આરટીનો ઉપયોગ અન્ય વાલીઓ કરી લેતા હોય છે, જેમાં કારેલીબાગ બ્રાઇટ સ્કૂલના કેટલાક એડમિશન રદ કરવામાં આવતા આજે વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારીને રજૂઆત કરવા આવી પહોંચ્યા હતા. રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ પ્રવેશ મેળવતા વિદ્યાર્થીઓને પોતાના વાલીઓની આવક ઓછી હોવાના કારણે એડમિશન મળતું હોય છે, પરંતુ કેટલાક કિસ્સામાં આવા ખોટા પુરાવા રજૂ કરી ઓછી આવક બતાવી ફી બચાવી લેવાની વૃત્તિથી આરટી હેઠળ એડમિશન મેળવી લેવામાં આવે છે. સમય જતાં શાળા દ્વારા તેની ઉલટ તપાસ થાય છે, જે ઉલટ તપાસમાં અમિતનગર સ્થિત બ્રાઇટ સ્કૂલમાં આવી રીતે પ્રવેશ મેળવનાર એડમિશન રદ કરી દેવામાં આવતા આજે વાલીઓ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીએ રજૂઆત કરવા આવ્યા હતા અને નિર્ણય પર ફેરવિચારણા કરવા રજૂઆત કરી હતી. અમે વાલી મંડળ બ્રાઇટ સ્કૂલમાંથી આવીએ છીએ, બ્રાઇટ સ્કૂલ અમિતનગરથી, અને અમારા બાળકોના પહેલા ધોરણમાં આરટી હેઠળ ફ્રી એડમિશન થયા હતા, જે હાલ અત્યારે કેન્સલ કરેલા છે, જેમાં અમારા 16 એડમિશન કેન્સલ થયા છે. અને જે 16 એડમિશન કેન્સલ થયા છે એના માટે જ અમે આવ્યા છીએ. અને તમામ વાલીની રજૂઆત છે કે અમારો પક્ષ સાંભળ્યા વગર આ લોકોએ અમારા એડમિશન રદ કરેલ છે, જેથી કરીને અમે ડીઓ સાહેબને મળ્યા હતા અને ડીઓ સાહેબે જણાવ્યું હતું કે તમે અમને એક અરજી આપી અને તમારું એડમિશન રોકી શકો છો. તો અમે એક આજે અરજી બનાવડાવી છે અને અમારું એડમિશન રદ ન થાય એ બદલ અમે એમને જણાવ્યું છે. તો અરજી સાથે લાવ્યા છે અને જણાવ્યું છે કે તમે આ અરજી આપ્યા બાદ તમારું તત્કાલ એડમિશન રદ નહીં થાય, પણ તમારો પક્ષ સાંભળી અને અમે સમજીશું ત્યારબાદ જ કંઈક નિર્ણય લેવામાં આવશે. તો અમે એમને આશ્વાસન આપ્યું છે, જે બદલ અમને ડીઓ સાહેબ અને સ્કૂલના આભારી છે કે હાલ અમારું એડમિશન રદ કરેલું નથી, પરંતુ આગળ પણ આ પ્રક્રિયામાં અમને કોઈ અડચણ નહીં આવે એવી અમને આશા છે. તો ડીઓ સાહેબને વિનંતી અને સ્કૂલને પણ વિનંતી કે યોગ્ય તે સૌને સાથે ન્યાય કરી અને અમારા બાળકોનું ભવિષ્ય ન બગડે એ બદલ ધ્યાનમાં લઈ અને અમને યોગ્ય તે ન્યાય આપે એવી અમે અપેક્ષા રાખીએ છીએ. અને સાથે અમે એક અરજી લાવ્યા છીએ, જે અરજી હું તમને સબસ્ક્રાઇબ કરો ફેક્ટ ફંડ ન્યૂઝ ચેનલને અને યુટ્યુબ ઉપર બેલ આઇકન દબાવી સમાચારોની તમામ અપડેટ મેળવો.